નમસ્તે. ધોરણ 11 અર્થશાસ્ત્રમાં આપણે પાંચમો પાઠ, જેમાં સીમાંત ખર્ચનો આ જે ટોપિક છે એ આજે આપણે સમજીએ. તો સીમાંત ખર્ચ એટલે એની વ્યાખ્યા જોઈએ. કોને કહેવાય સીમાંત ખર્ચ? તો સીમાંત ખર્ચ એટલે કે કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. સીમાંત ખર્ચ એટલે શું? તો કુલ ઉત્પાદનમાં જે, દાખલા તરીકે એક પેઢી છે, એનું કુલ ઉત્પાદન 50 પેન્સિલનું છે. હવે આ ઉત્પાદનમાં વધારો થાય અથવા તો 50 પેન્સિલથી ઉત્પાદન ઘટે અથવા તો 50 પેન્સિલથી ઉત્પાદન વધે, તો એ જે વધારાનો જે ખર્ચ છે એ વધે છે, અથવા તો જો ઘટાડો થાય તો ખર્ચ ઘટે છે, એ ફેરફારને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. સીમાંત ખર્ચ એટલે કે એક એકમનો વધારાનો ખર્ચ. તો ટૂંકમાં વધારાનું એક એકમ ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એ સીમાંત ખર્ચ છે. તો ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય છે, એટલે ઉત્પાદન વધે તો ખર્ચમાં પણ વધારો થાય છે, તો એને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. હવે આને આપણે અનુસૂચિ દ્વારા, સૂત્ર દ્વારા સમજશું આગળ. હા વિદ્યાર્થીની બહેનો, આપણે હવે સીમાંત ખર્ચને સૂત્ર અને ઉદાહરણ દ્વારા સમજીએ. તો આપણે એન એકમોના ઉત્પાદન ખર્ચ અને એન માઇનસ વન એકમોના ઉત્પાદન ખર્ચના તફાવત દ્વારા સીમાંત ખર્ચ, એની સંજ્ઞા છે MC, મેળવવા સંજ્ઞાની રીતે સૂત્ર દ્વારા આપણે આ સમજીએ. હવે એન એ શું છે? તો એકમની સંખ્યા છે, ઉત્પાદન ખર્ચ છે, એકમોના ઉત્પાદનનો ખર્ચ, એના માટેની સંજ્ઞા એન છે. હવે ઉત્પાદન એકમોનો આ ખર્ચ છે. હવે એક વધારાનું ઉત્પાદન કરીએ, એટલે કે એક વધારાનું જે ઉત્પાદન કર્યું છે તો એનો તફાવત આપણે મેળવવો હોય તો જે કુલ ઉત્પાદન એકમ છે એના માઇનસ એક એકમ, અને જે આવે એ શું છે? સીમાંત ખર્ચ છે. તો એનું સૂત્ર છે સીમાંત ખર્ચ, એન એટલે કે ઉત્પાદન એકમોની સંખ્યા બરાબર ટોટલ કોસ્ટ ઉત્પાદન એકમોની માઇનસ ટોટલ કોસ્ટ, જે વધારાનું એક ઉત્પાદન કર્યું છે એને એન માઇનસ વન. તો એન બરાબર એકમોની સંખ્યા, MCN બરાબર એન છે એકમનો સીમાંત ખર્ચ છે. આ એન શું છે? એ એકમનો સીમાંત ખર્ચ, એટલે કે વધારાનો એક એકમનો ખર્ચ છે. અને TC છે એન બરાબર એન એ એકમનો કુલ ખર્ચ છે, ટોટલ કોસ્ટ, કુલ ઉત્પાદનનો ખર્ચ છે એ ટોટલ કોસ્ટ. તો અહીંયા ટોટલ કોસ્ટ એન એટલે કે સીમાંત ખર્ચ માઇનસ એક, વધારાનો જે ખર્ચ છે એને માઇનસ કરવાનો છે, બરાબર એન માઇનસ વન. દાખલા તરીકે અહીંયા કુલ એકમોની સંખ્યા 50, પાંચ છે, ચાલો કુલ એકમોની સંખ્યા 5 છે અને એક એકમ વધારાનું ઉત્પાદન કર્યું, તો એનો જે ખર્ચ છે, એક એકમના ઉત્પાદનનો જે ખર્ચ છે એ આ કુલ ઉત્પાદનના ખર્ચમાંથી બાદ કરીએ એટલે સીમાંત ખર્ચ મળે. તો સૂત્રમાં એન બરાબર 3 મૂકીએ, એટલે કે અહીંયા આપણે એન બરાબર અહીંયા આ 3 મૂક્યા છે. તો અહીંયા એન છે એકમોની સંખ્યા છે, એટલે આ સૂત્ર મુજબ NC અને આ એન છે, તો એનની જગ્યાએ 3 એટલે કે એકમોની સંખ્યા બરાબર ટોટલ કોસ્ટ એકમની સંખ્યા માઇનસ ટોટલ કોસ્ટ એકમની સંખ્યા માઇનસ 1. હવે ટોટલ કોસ્ટ એકમની સંખ્યામાંથી જે વધારાનું જે આપણે એક એકમનું ઉત્પાદન કર્યું છે એને બાદ કરવાનું છે, એટલે અહીંયા ટોટલ કોસ્ટ માઇનસ ટોટલ કોસ્ટ બરાબર 2. તો અહીંયા ટોટલ કોસ્ટ 3 બરાબર 21, અને આ આપણે ધારવાનું છે. દાખલા તરીકે ટોટલ કોસ્ટ છે
એકમોની કેટલા રૂપિયા છે? ટોટલ કોસ્ટ તો 21 રૂપિયા છે. 21 રૂપિયા કુલ ઉત્પાદન એકમનો ખર્ચ છે. હવે અહીંયા ટોટલ કોસ્ટ બરાબર 2 તો બરાબર 16. તો અહીંયા એક વધારાનું જે એકમ ઉત્પાદન કર્યું, પહેલા બે આપણે જે ઉત્પાદન કરતા હતા સીમાંત ખર્ચ ગોતવા માટેનું ઉત્પાદન છે એ ટોટલ 2 હતું. એક વધી ગયું એટલે કે 3 થયું, તો એનો ખર્ચ 21 થયો. પેલા 2 હતું તેનો ખર્ચ 16 હતો. ધારો કે આ જે રકમ છે આપણે ધારીએ છીએ, તો અહીંયા સીમાંત ખર્ચ એકમોનો મેળવવા માટે બરાબર અહીંયા 21 માઇનસ 16, તો 21 માંથી 16 જાય તો 5. તો આ 5 છે એ જે સીમાંત ખર્ચ બતાવે છે, એક એકમ વધુ ઉત્પાદન કર્યું તેનો ખર્ચ છે. તો આ રીતે સીમાંત ખર્ચ છે એ ઉત્પાદનના એકમોની સંખ્યા વધે અથવા તો ઉત્પાદનના એકમોની સંખ્યા ઘટે, તો આ રીતે સીમાંત ખર્ચ છે એ આવે છે. એટલે ઉત્પાદનમાં થતો જે વધારો છે, તે વધારાનો જે ઉત્પાદન માં એક એકમ વધારાનું ઉત્પાદન કર્યું તો જે ખર્ચ વધ્યો એને શું કહેવાય છે? સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. તો અહીંયા સીમાંત ખર્ચની અનુસૂચિ આપેલી છે, તો એ અનુસૂચિ મુજબ આપણે સીમાંત ખર્ચને વધુ સારી રીતે સમજીએ. સીમાંત ખર્ચને આપણે અનુસૂચિ દ્વારા સમજીએ તો બેનો યાદ રાખવું જોઈએ કે આપણે આગળ પણ કીધું કે સ્થિર ખર્ચ છે એ સ્થિર રહે છે, એટલે સીમાંત ખર્ચ સ્થિર ખર્ચથી સ્વતંત્ર હોય છે. તેથી એમ કહી શકાય કે સીમાંત ખર્ચ એ અસ્થિર ખર્ચમાં થતા ફેરફારનું પરિણામ છે. અસ્થિર ખર્ચમાં જે ફેરફાર થાય અને જે ફેરફાર આવે છે એને સીમાંત ખર્ચ કહેવામાં આવે, પણ સ્થિર ખર્ચ સ્થિર રહે છે. સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, ઉત્પાદનના એકમ વધે કે ઘટે સ્થિર ખર્ચ સ્થિર રહે છે. પણ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે ઘટાડો થાય છે, એટલે સીમાંત ખર્ચ છે એ અસ્થિર ખર્ચમાં થતા ફેરફારનું પરિણામ છે. જ્યારે ઉત્પાદન એન એકમ પરથી ઘટીને એન માઇનસ 1 એકમ થાય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચમાં થતા વધારા જેટલો સીમાંત ખર્ચ હોય છે. દાખલા તરીકે અહીંયા ઉત્પાદન છે એ 3 માંથી અહીંયા 4 થયું, તો 4 ઉત્પાદનનું એકમનો કુલ ખર્ચ 28 રૂપિયા છે, તો 3 એકમના ઉત્પાદનનો ખર્ચ 21 રૂપિયા હતો. તો 3 માંથી 4 ઉત્પાદનનું એકમ થયું એટલે એક એકમનું ઉત્પાદન વધ્યું. તો અહીંયા આ વચ્ચે બંને વચ્ચેનો જે તફાવત છે એ તફાવતને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે 28 માંથી 21 જાય તો જે આંક આવે છે શું છે? સીમાંત ખર્ચ દર્શાવે છે. એવી જ રીતે 40 અને 28 વચ્ચેનો તફાવત એ સીમાંત ખર્ચ છે. 54 અને 40 વચ્ચેનો કુલ ખર્ચ, એમાં જે બંને વચ્ચે જે તફાવત આવે છે એ સીમાંત ખર્ચ છે. અને 70 અને 54 વચ્ચેનો જે તફાવત છે એ સીમાંત ખર્ચ બતાવે છે. તો આ રીતે અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ ત્રીજા એકમ સુધી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે. 1 માંથી 2 થયું, 2 માંથી 3 ઉત્પાદનનું એકમ થયું, અહીંયા કુલ ખર્ચ વધે છે પણ સીમાંત ખર્ચ છે એ ઘટે છે. 1 એકમનો ઉત્પાદનનો કુલ ખર્ચ 9 રૂપિયા, તો સીમાંત ખર્ચ પણ 9 રૂપિયા, કારણ કે એકમ એક જ છે એટલે સીમાંત ખર્ચ પણ 9 રૂપિયા આવશે. હવે 1 માંથી 2 ઉત્પાદન થયું તો કુલ ખર્ચ વધ્યો 16 રૂપિયા, પણ અહીંયા 2 એકમનો સીમાંત ખર્ચ 7 રૂપિયા આવે છે. એટલે 3 એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે છે. ત્રીજા એકમે સીમાંત ખર્ચ લઘુત્તમ છે એવું કહેવામાં આવે છે. ત્યાર પછી સીમાંત ખર્ચમાં વધારો થાય છે, સતત વધારો થતો જાય છે. તો આ જે અનુસૂચિ છે એ અનુસૂચિને આપણે આલેખની આકૃતિ દ્વારા સમજીએ તો અહીંયા
उत्पादन नु प्रमाण छे ए एक्स धरी ऊपर आपेलू छे अने सीमांत खर्च किंमत ना रूप में अहीं वाय धरी ऊपर आपवामां आवेलू छे। तो शुरुआत में आपणे आकृति अहीं जोईए छे अनुसूची प्रमाणे आपणे आगळ जोयुं। अनुसूची में ज्यारे एक एकम नुं उत्पादन हतुं तो अहीं सीमांत खर्च 9 रूपिया, सीमांत खर्च केटलो हतो अहीं 9 रूपिया। હવે ઉત્પાદનનું એકમ 2 થયું તો સીમાંત ખર્ચ છે એ કેટલો થયો? અહીંયા આ સીમાંત ખર્ચની રેખા છે એટલે અહીંયા સીમાંત ખર્ચ 7 રૂપિયા થયો। ત્યાર પછી ઉત્પાદનનું એકમ 3 થયું, ઉત્પાદનનું એકમ 3 થયું તો સીમાંત ખર્ચ છે એ અહીંયા આ સીમાંત ખર્ચની રેખા મેં દોરી, અહીંયા સીમાંત ખર્ચ 5 રૂપિયા થયું અને ઉત્પાદનનું એકમ 3 છે। તો અહીંયા શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટે છે, એ બિંદુથી સી બિંદુ સુધી ઘટે છે, એ બી સી સુધી સીમાંત જ ઘટે છે, પરંતુ અમુક સમય બાદ તેમાં સીમાંત ખર્ચમાં વધારો થાય છે, કારણ કે ઉત્પાદન વધતા આરંભમાં કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે। જ્યારે ઉત્પાદન વધારવામાં આવે છે ત્યારે અસ્થિર ખર્ચ છે એ ધીમે ધીમે વધે છે અને અમુક બિંદુ પછી અસ્થિર ખર્ચમાં વધતા દરે વધારો થાય છે, એટલે અસ્થિર ખર્ચ વધુ વધે છે। તેથી શરૂઆતમાં સીમાંત ખર્ચ પણ ઘટે છે અને ત્યાર પછી અસ્થિર ખર્ચ વધે છે એટલે સીમાંત ખર્ચ પણ વધે છે। તો આ રીતે આકૃતિમાં સીમાંત ખર્ચની જે રેખા છે એ હોકીની જે સ્ટીક આવે છે, હોકી રમવાની જે સ્ટીક છે એના જેવી, અથવા તો રાઇટની જે આપણે નિશાની કરીએ છીએ એના આકારની આ આલેખમાં જોવા મળે છે। તો આ રીતે એ બી સી ત્રીજા એકમ સુધી, ઉત્પાદનના એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે છે, ત્યાર પછી સીમાંત ખર્ચની આ રેખા ત્રીજા એકમ સુધી ઋણ ઢાળવાળી ગણાય છે। ત્રીજા એકમ સુધી એ બી અને સી બિંદુ સુધીની, ત્રણ ઉત્પાદનના એકમ સુધીની સીમાંત ખર્ચની રેખા ઋણ ઢાળવાળી, એટલે કે ઉપરથી ડાબી બાજુથી નીચેની તરફ જમણી તરફ ઋણ ઢાળવાળી જોવા મળે છે। ત્યાર પછી અસ્થિર ખર્ચ વધે છે એટલે સીમાંત ખર્ચ પણ, એમાં પણ ફેરફાર આવે છે, એમાં પણ વધારો થાય છે, એટલે સી બિંદુ પછી ઉત્પાદનનું એકમ 4, 5, 6, 7 થાય છે, તેમ તેમ સીમાંત ખર્ચની એક રેખા વધતી જાય છે। તો અહીંયા સીમાંત ખર્ચની રેખા સી બિંદુ પછી ઉત્પાદનના 3 એકમ પછી ધન ઢાળવાળી બને છે। નમસ્તે બહેનો।